गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप धोरण 9 में यूनिट 2 डेंटल हेल्थ नो अभ्यास करीशुं। आप जोयुं हतुं के सोनिया नामे छोकरी छे जेने दात में सखत दुखावो थई रह्यो छे अने ते दवा खाई जाय छे। तेरे डॉक्टर शर्मा तेने दवा आपीने एम कहे छे के तारुं दर्द ओछुं थशे पछी ज आपणे फर्धर ट्रीटमेंट करी शकीशुं। अने तेरे कहे छे के आ सोजो उतरे एना माटे तारे आवतीकाले फरीथी दवाखाने आवुं पड़शे। तेरे तेना अंकल कहे छे अशोक भाई के हूँ काले तो आउट ऑफ स्टेशन छूँ। तेरे डॉक्टर कहे छे के सोनिया आवतीकाले एकली ज दवाखाने आवशे। सी कैम अलोन। त्या सुधी आपणे जोईए तो हवे आजथी तेनाथी आगळनो पार्ट जोईए छे। बीजो नेक्स्ट डे, नेक्स्ट डे ले पछी ना दिवस है। नेक्स्ट डे ले आज ना पछी ना जीवन है ने पछी ना दिवस है लेकिन बीजा दिवस है पछी ना दिवस है। सोनिया फेल्ट बेटर। અહીંયા ફીલ ક્રિયાપદ છે જેનો ભૂતકાળ છે ફેલ એટલે ભૂત સુધાર પણ થશે ફેલ ફીલ ફેલ ફેલ બીજા દિવસે સોનિયાને વધારે સારું લાગે છે બેટર એટલે સારું સી ડીડ નોટ હેવ મચ પેન મચ એટલે વધારે આજે એને વધારે પેન થતું નથી પેન એટલે દુખાવો આજે એને વધારે પીડા થતી નથી દવા લેવાના કારણે સી વિઝિટેડ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સ્ડ ટાઈમ તેમ છતાં ડોક્ટરે તેને જે સમય આપ્યો તો તે જ સમયે તે તેમને મળવા માટે જાય છે અગેન એટલે ફરીથી ડોક્ટર શર્મા સેઝ હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી અને ડોક્ટર શર્મા તેને પૂછે છે કે યંગ લેડી એટલે કે સોનિયા તને આજે કેવું ફીલ થાય છે ફીલ એટલે લાગવું ટુ ફીલ એટલે લાગવું હાઉ એટલે કેવું યુ એટલે તમે સોનિયા સેઝ મચ બેટર વધારે સારું લાગે છે હવે જે બ્રેકેટમાં છે ડોક્ટર પોતે ક્રિયા કરી રહ્યા છે ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર મોટર ડોક્ટર શર્મા સોનિયાના દાંતની અંદર જે કેવિટી છે એની અંદર જે પણ કચરો કે જે પણ ખરાબ વસ્તુ છે એને એર મોટર એટલે હવાનું એક મશીન છે એમના ડોક્ટરનું એ હવા નાખીને એને દૂર કરે છે ધેન સી ફિલ્ડ ઇટ વિથ ધ વ્હાઇટ સબસ્ટન્સ નોન એઝ લાઇટ કર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ ત્યાર પછી જે ખાડો છે તેને તેઓ એટલે કે ડોક્ટર પોતે છે એક આપણે ગુજરાતીમાં કહીએ તો આપણા શબ્દો વ્હાઇટ સિમેન્ટ જે આપણે બોલતા હોઈએ છીએ કેટલાક લોકોને આ ડોક્ટરની ભાષાના શબ્દો છે કે તેનાથી તેને પૂરી નાખવામાં આવે છે ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેશિન સિલિકા એસ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એટસેટરા અને આ વસ્તુની અંદર આ જે છે પદાર્થ અંદર સમાયેલા હોય છે રેસિન સિલિકા અને ફોટો એક્ટિવેટર આ બધા અંદર સમાયેલા હોય છે ડૉક્ટર શર્મા સેઝ યસ ઇટ્સ ડન કે છે મેં તે બરાબર કરી નાખ્યું છે થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ ડૉક્ટર કહે છે તારો ખૂબ ખૂબ આભાર કે તે એક પણ શબ્દ બોલ્યા વિના તારું મોઢું અત્યાર સુધી જે ખુલ્લું રાખ્યું છે ને એ બદલ તારો ઘણો બધો આભાર એસ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ એટ ટે અને તે દિવસે દવાખાનામાં સોનિયા છે ને છેલ્લામાં છેલ્લી પેશન્ટ હતી પેશન્ટ એટલે દર્દી તે દિવસે સોનિયા લાસ્ટ એટલે છેલ્લી છેલ્લી પૈસા નથી અહીંયા જો ફરીથી ક્રિયા બધા થેન્ક યુ ફોર કીપ કીપનું ભૂતકાળ શું થશે કેપ કેપ કીપ કેપ કેપ એવું છે વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ તો સ્પીક સ્પોક
फोकल Sonia was the last patient that day. The doctor could spend time to talk to her. Pair એટલે વિતાવો. લાસ્ટ એટલે છેલ્લો. છેલ્લો. તો spare એટલે વિતાવો અથવા પસાર કરવો. પસાર કરવો અથવા વિતાવો. સોનિયા દવાખાનામાં છેલ્લામાં છેલ્લી પેશન્ટ હતી તેથી ડોક્ટરની પાસે તેની જોડે વાત કરવા માટે પૂરતો સમય હતો કે કોઈ બીજા દર્દીને ચેક કરવાનું હતું એટલે ડોક્ટર એકદમ ફ્રી હોય છે ત્યાર પછી આપણે જેટલું અત્યાર સુધી જોયું છે એટલું ફરીથી એકવાર જોઈ લઈએ છીએ નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર બીજા દિવસે સોનિયાને વધારે સારું લાગી રહ્યું છે She did not have much pain. તેને હવે બીજું કઈ જ પેન થતું નથી દુખાવો. She visited the doctor again at the fixed time. Again એટલે ફરીથી અને fixed time એટલે જે સમય તમને આપ્યો હોય જેમ કે 9 વાગે કે 8 વાગે એ ટાઈમે ચોક્કસ સમય તે ડોક્ટરની વિઝિટ એટલે મુલાકાત લેવા પહોંચી જાય છે. Dr. Sharma says, how do you feel today? ટુડે એટલે આજે આજે તને કેવું લાગે છે યંગ લેડી એટલે કે સોનિયા સોનિયા સેઝ મચ બેટર ઘણું બધું સારું લાગે છે ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એર રોટર ત્યાર પછી ડોક્ટર શર્મા તેની કેવિટીને સાફ કરી દે છે ધેન પછી સી ફિલ્ડ ઇટ વિથ અ વાઇટ સબસ્ટન્સ ત્યાર પછી કોઈ સફેદ પદાર્થ વડે તેને પૂરવામાં આવે છે અને એનું નામ છે સફેદ પદાર્થનું નોન એઝ લાઇટ Called composite filling material. It contains synthetic resin, silica, S filler, and photoactivator, etc. Dr. Sharma says, yes, it's done. It is. તમારે જો બે શબ્દોનો અર્થ જાણવો બહુ જરૂરી છે કે શું ફેરફાર થાય છે કારણ કે કેટલાક લોકો છે ને આવા બે ઇટ્સ તમને જોઈએ કે આ ઇટ્સ જોવા મળે છે ને આવું પણ જોવા મળે છે આનું પૂરું રૂપ શું થશે અને આ કોઈ નિર્જીવ પદાર્થ છે અથવા તો એનિમલ છે એની કોઈ વસ્તુને તમે વાત કરો ને ત્યારે ઇટ્સ વપરાય જેમ કે ટેબલ હેઝ ફોર લેગ્સ બરાબર અથવા તો ધ એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ પછી એમ લખવું પડે આપણે ઇટ્સ ફરીથી હું કેને માના માટે વાપરીએ છીએ ઇટ્સ એટલે ટેલ ઇટ્સ ટેલ ઇઝ વેરી શોર્ટ કે હાથી છે મોટું પ્રાણી છે પણ એની પૂંછડી એકદમ ટૂંકી છે તો તે આપણે ઇટ્સ મૂકીએ છીએ એટલે કોઈની પાછળ ની નો નો અથવા તો ના આમાંના કોઈ પણ શબ્દ લાગે ત્યારે પાછળ આપણે એસ મૂકતા હોય છે ઇટ્સ ઇટ્સ લે ઇટ્સ નેમ બરાબર કે તેનું નામ એટલે આ માટે ડિફરન્સ છે ઇટ્સ અને ઇટ્સ એપોસ્ટ્રોફી એસ અને સાદો એસ Thank you for keeping your mouth open without speaking a word. ડોક્ટર કહે છે તારો ઘણો બધો આભાર કે તે બિલકુલ એક પણ શબ્દ બોલ્યા વિના અ વર્ડ એટલે એક પણ શબ્દનો ઉચ્ચાર કર્યા વિના જે તારો મોં ખુલ્લું રાખ્યું તે બદલ તારો ઘણો બધો આભાર એ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે અને તે દિવસે સોનિયા છેલ્લામાં છેલ્લી પેશન્ટ હતી ધ ડોક્ટર કુડ સ્પેન્ડ ટાઈમ ટુ ટોક ટુ હર અને તે દિવસે ડોક્ટરને તેની સાથે વાત કરવાનો પૂરેપૂરો સમય હોય છે હવે આપણે ત્યાંથી આગળ જોઈએ કે પહેલાં બોર્ડમાં લખેલા જે શબ્દ છે ને એ બધા જ શબ્દ આપણે એકવાર ફરીથી જોઈ લઈએ છીએ બોર્ડમાં લખેલા તો પહેલા છે નેક્સ્ટ ડે એટલે પછીના દિવસે મચ એટલે વધારે ટુ ફીલ એટલે લાગવું પેશન્ટ એટલે દર્દી લાસ્ટ એટલે છેલ્લો છેલ્લી આવા શબ્દો લઈ શકો છો તમે ટુ સ્પેર એટલે પસાર કરવું અથવા વિતાવવું ત્યાર પછી ઇટ્સ અને ઇટ્સ નો ડિફરન્સ હતો તો એપોસ્ટ્રોફી એસ હોય તેનું ફૂલ ફોર્મ થશે ઇટ ઇઝ અને સીધો એસ જોડેલો હશે તો ઇટ્સ એટલે કે તેનું તેની તેનો એવા ગુજરાતીમાં અર્થ કરીશું આપણે
હવે બી વન બી ટુ અને બી થ્રી માં જોઈએ તો ફિલ ફેલ ફેલ ફિલ ફેલ ફેલ ફિલ હેલ હેલ કીપ કેપ કેપ કીપ કેપ કેપ કીપ કેપ કેપ સ્પીક સ્પોક સ્પોકન સ્પીક સ્પોક સ્પોકન સ્પીક સ્પોક સ્પોકન અહીંયા જેટલા પણ ક્રિયાપદો આવે છે અમે બોલીએ એના કરતાં તમે પણ થોડાક મનમાં બોલશો તો વધારે સારું કે તમને જલ્દી આવડી જશે. અમે લખીએ છીએ ત્યારે અમને તો આવડે જ છે કે કયા ક્રિયાપદનો ભૂતકાળ પણ શું થાય અને ભૂતકૃત પણ શું થાય, પણ તમારી તૈયારી થાય એટલા માટે અમે વારંવાર એકના એક ક્રિયાપદોની રજૂઆત કરીએ છીએ અને બોલીએ છીએ કે જેથી તમે પણ સારી રીતે તેને ઉચ્ચારણ કરીને બોલી શકો છો. અને જે તમે નવમામાં તૈયાર કર્યા છે તો એ તમે છે 12th સુધી કામમાં આવશે, અને મને તો કદાચ કોલેજમાં પણ તમારે કંઈ પણ વાક્ય લખવું હોય ને તો ક્રિયાપદ આવડતા હશે તો જલ્દી કરી શકશો તમે કામ કે ભૂતકાળમાં મારે આ ક્રિયાપદને કઈ રીતે ફેરવવાનો છે. ત્યાર પછી આગળ સોનિયા સેઝ ડોક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. હવે સોનિયા છે ને ડોક્ટરને પ્રશ્ન પૂછે છે કે વુડ યુ ટેલ મી, શું તમે મને જણાવશો વાય આઈ ગોટ ધીસ કેવિટી. વાય એટલે શા માટે, તો કેવી રીતે મને આ કેવિટી પડવા પડી છે એનું કારણ શું છે, શા માટે આ કેવિટી થઈ છે મને. ડોક્ટર શર્મા સેઝ વેલ ટેલ મી વન થિંગ. ડોક્ટર શર્મા કહે છે હું તને કહું તો ખરા પણ એ પહેલાં તારે મને એક વસ્તુનો જવાબ આપવો પડશે. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. સ્વીટ્સ એટલે મીઠાઈ. સ્વીટ્સ એટલે મીઠાઈઓ. શું તને મીઠાઈ ખાવી ગમે છે? અને બીજું ફોન્ડ ઓફ એટલે ગમવું. તને મીઠાઈ ખાવી ગમે છે? ખાવી નહીં પણ ગમે છે ખાલી. સોનિયા સેઝ યસ આઈ એમ, મને તો ખૂબ જ ગમે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. મને ચોકલેટ ખાવી પણ ગમે છે, આઈસ્ક્રીમ ખાવો પણ ગમે છે, અને કોઈ બીજી મીઠાઈ પણ આપશો તો પણ ગમશે. અહીં જો ફરી એક ક્રિયાપદ આવી ગયો છે ઈટ એટ ઇટર. ઇટ એટ ઇટર જેના ત્રણે રૂપો અલગ છે. ડોક્ટર શર્મા સેઝ એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. હવે તું મને એક બીજી બાબત પણ વધારે જણાવ. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઈસ અ ડે. શું દરરોજ તારા દાંતને તું દિવસમાં બે વાર બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ. અથવા બીજો જવાબ આપ કે જ્યારે જ્યારે તું ચોકલેટ ખાય છે કે આઈસ્ક્રીમ ખાય છે ને ત્યારે તું તારા મોઢાને વારંવાર કોગળા કરીને સાફ કરે છે? સોનિયા સેઝ નો ડોક્ટર. ના, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. માત્ર હું તો મારા દાંતને બ્રશ સવારમાં એક જ વાર કરું છું, પછી દિવસમાં ક્યારેય કરતી નથી. મીલ એટલે અહીંયા ભોજન. આપણે આગળના પહેલા પાઠમાં આવી ગયું છે તમે શબ્દ મીલ એટલે ભોજન. જ્યારે જ્યારે તું ભોજન કરે છે પછી એમ કે બ્રશ કરે છે. એનું કારણ છે કે આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ ને ત્યારે એની નાનામાં નાના અણુઓ છે ને કે આપણા બે દાંતની વચ્ચે ભરાઈ જતા હોય છે, અને એ અણુઓ ભરાઈ ગયા પછી શું થાય છે કે એની અંદર નાના નાના જીવાણુઓ ઉત્પન્ન થાય છે, અને એ જીવાણુ ઉત્પન્ન થાય એટલે એમને પણ ભૂખ લાગે, એમને ખાવા કંઈક જોઈએ છે. જેમ આપણે ખાવાનું ખાઈએ છીએ તો એ શું કરે કંઈ ખાવાનું ના મળે એટલે જ્યાં હોય ઉત્પન્ન થાય ત્યાં આજુબાજુમાં આપણા દાંત કે જે હોય ને એને એ લોકો કતરીને ખાવાની શરૂઆત કરે છે, અને કતરે છે જ્યાં આપણે કેવિટી કેવું ઉત્પન્ન થાય છે જ્યારે આપણે કહીએ છીએ. માટે કહેવામાં આવે છે તમે કોઈ પણ સ્વીટ્સ કે ગળી વસ્તુ ખાઓ તરત જ મોઢામાંથી કોગળા કરીને તેને બહાર કાઢી નાખો કે જેથી ક્યાંય દાંત વચ્ચે ચોટેલું હોય ને તે પદાર્થ બહાર જતો રહે, અથવા તો બ્રશ કરી લો તો એ સૌથી સારામાં સારું છે તમારા દાંતને બચાવવા માટે. હવે આપણે આ જેટલું જોયું છે એટલે એકવાર ફરીથી જોઈ લઈએ છીએ. સોનિયા સેઝ ડોક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. ડોક્ટરને કહે છે તમે મને જણાવશો કે શા માટે અથવા તો કેમ આ મને કેવિટી થઈ છે, એનું કારણ શું છે. ડોક્ટર શર્મા સેઝ વેલ ટેલ મી વન થિંગ. ઠીક એટલે બાબત એક વાર કોઈ પણ તું મને એક વાત કે જણાવ. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. શું તને સ્વીટ્સ બહુ ગમે છે?
Phonia says, yes, I am. हाँ, मुझे बहुत गमे छे. I love eating chocolates and ice cream as well as other sweets. મને ચોકલેટ ગમે છે, આઈસ્ક્રીમ ગમે છે અને કોઈ પણ બીજી સ્વીટ્સ આપશો ને તો એ સ્વીટ્સ પણ ગમશે. સ્વીટ્સ એટલે કોઈ પણ ગળી વસ્તુ, મીઠાઈઓ. ડોક્ટર શર્મા સે એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. હવે તું મને એક બીજી વસ્તુ પણ જણાવ. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? શું તું દિવસમાં બે વાર તારા દાંતને બ્રશ કરે છે? એન્ડ ક્લીન એન્ડ ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ? અને જ્યારે જ્યારે તું ભોજન કરે છે ત્યારે તારા દાંતને સાફ પણ કરે છે? એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? અથવા તો તું જ્યારે જ્યારે ચોકલેટ ખાય છે કે આઈસ્ક્રીમ ખાય છે ત્યારે પણ સાફ કરે છે? આફ્ટર એટલે પછી. જ્યારે ચોકલેટ ખાય છે કે આઈસ્ક્રીમ ખાય છે ત્યારે પણ તારા મોઢાને સાફ કરે છે? આ વસ્તુ એટલી સોનિયાને નથી લાગુ પડતી, આપણને પણ લાગુ પડે છે. જ્યારે આપણે પણ આવું કરીએ છીએ ત્યારે આપણે પણ મોઢાને સાફ કરવું જોઈએ કે દિવસમાં બે વાર બ્રશ કરીશું તો વધારે સારું છે. આપણને બધાને ખબર છે કે જ્યારે જ્યારે આપણે કોઈ પણ સ્વીટ્સ ખાઈએ છીએ ને ત્યારે એની પાછળ આપણા દાંતને બચાવવા માટે આપણે બે વાર બ્રશ કરવું જોઈએ. અને નાની ઉંમરના જે પણ બધા બાળકો છે બધાને ચોકલેટ્સ તો બહુ જ ગમતી હોય છે, આઈસ્ક્રીમ પણ ગમે છે. તમે ખાઓ એનો વાંધો નથી, પણ એ ખાધા પછી તમારા દાંતની રક્ષા અથવા તો હેલ્થ જાળવવી એ તમારા હાથમાં છે. કારણ કે દાંત એવી વસ્તુ છે, એકવાર પડી ગયા કે બગડી ગયા પછી આપણે ગમે તેટલું કરીએ પણ એ પછી આપણા કુદરતી ના કહેવાય, પછી એ ડૉક્ટરની ટ્રીટમેન્ટ દ્વારા મેળવેલા દાંત છે જે કૃત્રિમ છે. ત્યાર પછીનો આપણે બીજો પેરેગ્રાફ જોઈશું. ડૉક્ટર શર્મા સે ધેટ્સ ધ પ્રોબ્લેમ, એટલે કે આ જ પ્રશ્નના કારણે તને આ ઊભો થયો છે કેવિટીનો. તો પ્રોબ્લેમ એટલે પ્રશ્ન. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તે તારા દાંતની યોગ્ય રીતે સંભાળ લીધી નથી. કેર એટલે સંભાળ. ટેક એટલે લેવી, ટીથ એટલે દાંત. બહુ વચન દાંત તો બહુ વચન દાંત તો ના બોલાય, દાંત જ કહેવાય છે. અને પણ આ કેટલા એક કરતા બે વખત વધારે છે, 32 દાંત. અને એક વચન શું થશે? ટૂથ. આ એક વચન છે પણ એનું ગુજરાતી શું થશે? ટીથ થશે. પણ ગુજરાતીમાં તો આપણે દાંત જ કહીશું એને. કેટલાક શબ્દો એવા છે કે એને બહુવચનમાં બોલવા જઈએ તો ખરાબ લાગે. દાંતો એવું ને કે તમારા દાંતો બહુ સરસ છે, તમારા દાંત સરસ છે એમ જ કહેવાય. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. જો તું દિવસમાં બે વાર બ્રશ કરે તો ઘણું સારું છે અને કરવું જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ, એક તો તમે સવારે જ્યારે ઉઠો છો ત્યારે પહેલી વાર બ્રશ કરી લો. એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, અને બીજી વાર તમે જ્યારે પથારીમાં સુવા જાઓ છો કે પથારીમાં જાઓ છો. બિફોર એટલે તેની પહેલાં એકવાર ફરીથી બ્રશ કરી લો. કે તમને ખબર છે કે હવે પથારીમાં જઈએ છીએ પહેલાં આપણે લગભગ કંઈ ખાતા નથી જ, એટલે ખાધું હોય તો પણ તમારા દાંતમાંથી નીકળી જાય માટે તમારે ફરીથી બ્રશ કરવું જોઈએ. સોનિયા સેસ વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર? દાંત પર બ્રશ કરવાની સાચી રીત કેવી છે? કારણ કે કેટલાક લોકો તો છે ને બ્રશ ખાલી ગમે તેમ કરી લેતા હોય છે, એવું નહીં. સાચી રીત કઈ રીતે છે તો ડોક્ટર એમને સમજાવે છે. ફોર એક્ઝામ્પલ હું તમે ખાલી આઈડિયા આપું છું કે આ રીતે બ્રશ આપણા દાંત છે તો તમે બ્રશ કરો ત્યારે આખો આમ સીધો જ રાખો જેથી આમ આખા દાંતના અંદર સુધી જશે અને પછી નીચે પણ એ રીતે જશે જેથી દાંતની વચ્ચે ભરાયેલો જે પણ નાનામાં નાનો અણુ છે એ પણ શું થશે? તરત બહાર આવી જશે. એટલે આ સાચી રીત છે. જો મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ બાય મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વેઝ ઓનલી, કેટલાક સાઇડ વે એટલે સાઇડમાં ખાલી બ્રશને ફેરવવાનું. કેટલાક માણસો એવા પણ છે પોતાના દાંતને બ્રશ માત્ર સાઇડમાં બ્રશ ફેરવીને કરી લેતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ. પણ સાચી રીતે બી છે કે તમારે બ્રશને છે ને ઉપર અને નીચે આમ ફેરવવાનું છે. ઉપરથી નીચેની તરફ લાવો તમે, ડાઉનવર્ડ્સ એટલે નીચે. સો દેટ ઇટ રિમૂવ્સ, રિમૂવ એટલે દૂર કરવું, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટફ.
ટાઈની એટલે નાનામાં નાના અણુઓ, બીટ્સ એટલે અણુઓ, ઓફ ફૂડ, ફૂડ એટલે ખોરાકના નાના ટુકડાઓ, સ્ટક એટલે ચોટેલા, સ્ટક એટલે ચોટેલા હશે બે દાંતની વચ્ચે, બિટવીન ધ ટીથ, બિટવીન એટલે વચ્ચે, બે દાંતની વચ્ચે જે ચોટેલા ટુકડાઓ હશે ને એ તરત શું થશે, રિમૂવ એટલે દૂર થઈ જશે, રિમૂવ એટલે દૂર, રાતે મોબાઈલમાં બધે જોઈએ છે ને રિમૂવ કરવું, તો રિમૂવ કરવું એટલે કોઈને દૂર કરવા કે આપણા ગ્રુપમાંથી એને કાઢી નાખવા. ધ ગમ લાઇન્સ સુડ ઓલસો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સોલ્ટ. તમારે ગમ લાઇન્સ એટલે આપણા દાંતમાં જે પેઢા છે ને એ પેઢાને તો બહુ શાંતિથી તમારે આમ બ્રશ કરવાનું છે કે જેને દુખાવો ના થાય, પીડા ના થાય, તે બધું ધ્યાનમાં રાખવાનું છે. તો ગમ લાઇન્સ એટલે પેઢા, જેન્ટલ એટલે એકદમ આમ ધીમે ધીમે કરવાનું છે કે જરા એને દુખાવો ના થાય. કેટલાક લોકો આમ ઘસવા માટે બ્રશ એટલે દાંતમાં દુખાવો ચાલુ થાય એવું નથી કરવાનું. Now only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. જેથી તમારે જ્યારે જ્યારે તમારા તમે ભોજન લો છો ત્યારે અને જ્યારે જ્યારે તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ છો ત્યારે તરત જ તમારે તમારા મોઢાને ક્લીન કરવાની જરૂર છે. આટલે સુધી આપણે એકવાર ફરીથી અત્યારે જેટલું હમણાં જોયું ને એટલું ફરીથી જોઈ લઈએ છીએ. ડોક્ટર શર્મા સેઝ ધેટ્સ ધ પ્રોબ્લેમ. સોનિયા પૂછે છે કે આ બધું થવાનું મારું કારણ શું છે, કેમ કેવી રીતે થઈ છે. ત્યારે ડોક્ટર શર્મા તેને પૂછે છે, તને સ્વીટ્સ ગમે છે, તને આઈસ્ક્રીમ ગમે છે, અને છેલ્લે કહે છે કે આ બધું ખાઓ છો અને બ્રશ નથી કરતા માટે તમને આ પ્રોબ્લેમ થયેલો છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું યોગ્ય રીતે તારા દાંતની કાળજી લેતી નથી. You must brush your teeth properly twice a day. Properly એટલે યોગ્ય રીતે તમારે દિવસમાં બે વાર બ્રશ કરવો જોઈએ. Once in the morning, એક વાર સવારે, and once again before you go to bed, અને બીજી વાર તમારે પથારીમાં જાઓ છો તે પહેલા. Sonia says, what is the right way of brushing the teeth, doctor? દાંતને બ્રશ કરવાની સાચી રીત કઈ છે? કેમ કે બધાને એટલી જ ખબર છે કે સવારે ટૂથપેસ્ટ લઈને બ્રશ કરવાનો અને પછી ચા પી લેવાની, પણ એમને સાચી રીત ખબર નથી. ખાલી ઘરમાં બધાને કે બ્રશ કર્યો છે એટલે ફટાફટ કરીને અંદર આવી જાય પોતે, તે વસ્તુ ખોટી છે. ડોક્ટર શર્મા સેઝ મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇનસાઇડ્સ ઓનલી. કેટલાક માણસો છે જે પોતાના દાંતને માત્ર અંદરથી ખાલી બ્રશ જ કરે છે, ઉપર છલ્લો કઈ ના ગમે તે ફેરવી દે સાઈડ બાય સાઈડ, બટ ધ રાઈટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ. પરંતુ સાચી રીત તો તેને ઉપર અને નીચેની તરફ ફેરવવાની છે, સો ધેટ ઇટ રિમૂવ્સ, કે જેના કારણે તે દૂર કરે છે, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. નાનામાં નાના જે કીટાણુઓ હશે તમારા ખોરાકના ટુકડા, તે સ્ટક હશે, ચોટેલા, સ્ટક એટલે ચોટેલા હશે બિટવીન ધ ટીથ, તમારા બંને દાંતની વચ્ચે. ગમ લાઇન્સ સુડ બી ઓલસો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. તમારે તમારા પેઢાઓને બિલકુલ દુઃખ ના થાય અથવા તો પીડા ના થાય તે રીતે શાંતિથી તમારે એને બ્રશ કરવાનું છે. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ. માત્ર આટલું જ નથી કરવાનું, નોટ ઓનલી ધીસ એટલે તમારે આટલું કરીને બેસી નથી દેવાનું. ઇન યોર માઉથ આફ્ટર એવરી મીલ, પણ જ્યારે જ્યારે તમે ભોજન લો છો, જેમ કે કેટલાક લોકો નાસ્તો કરે છે કે બપોરનું ભોજન કરે પાછું ફરીથી નાસ્તો કરે કે રાતનું ભોજન, જેટલી વાર તમે ભોજન કરો છો ને એટલી વાર તમારે બ્રશ કરવાની જરૂર છે. બ્રશ ના કરો તો તમારે મોઢું તો ક્લીન કરી શકો છો, એન્ડ એવરી ટાઈમ યુ
ચોકલેટ અને આઈસક્રીમ, અને જ્યારે જ્યારે તમે ચોકલેટ ખાવ છો કે આઈસક્રીમ ખાવ છો ત્યારે પણ તમારે તમારું મોઢું ક્લીન કરવાની જરૂર છે. હવે આ જેટલો આપણે પાઠ અત્યાર સુધીમાં જોયો છે ને એટલામાંથી આપણે જેમ કે હું સેટ તો હું શું પૂછાઈ શકે છે તેની આપણે અત્યારે ચર્ચા કરી લઈશું. ડિફિકલ્ટ વર્ડ તો આવે છે ને તમે લખો છો. જો હવે આવું માટે પૂછાય આઈ લવ ઈટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસક્રીમ્સ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. આઈ લવ ઈટિંગ ચોકલેટ્સ chocolates and ice cream and ice cream as well as other sweets. તો પહેલા તો આ વાક્ય કોણ બોલે છે ને કોને કહે છે તો હુ સેડ ટુ હોમ તો શું આવશે જવાબ આપણે This sentence was said by કોણ બોલે છે મને કો ચોકલેટ ને આઈસ્ક્રીમ બહુ ગમે છે તો said by સોનિયા ટુ ડૉક્ટર શર્મા ને આ સોનિયા કે છે વાક્ય લખવાની રીત પ્રોપર આ તમે ધ્યાનમાં રાખજો. બીજું વાક્ય તમને કહું છું Are you fond of sweets? Are you fond of sweets? તો આ પ્રશ્ન પણ પૂછે છે કે તને સ્વીટ્સ ગમે છે તો ડોક્ટર શર્મા પૂછે તો લખવાની રીતે રાખવાની This sentence was said by ડોક્ટર શર્મા ટુ સોનિયા. આમ તમે આ ફકરા ઉપરથી પ્રશ્ન પણ પૂછાઈ શકે છે અને બીજું કે તમને ખાલી જગ્યાઓ પણ શીખવાડેલી છે કે કેવી રીતે ખાલી જગ્યાઓ ફકરો પૂછાય છે ને એની અંદરની ખાલી જગ્યાઓ તમારે પૂર્ણ કરવાની છે અને હુ સેડ ટુ હુમ તમને આ બતાડ્યું છે એ રીતે જ લખવાનું છે કોઈ ગમે તેમ ના લખતા. બીજું કે આ જ વિડીયો તમે એકવાર ફરીથી જોઈ લેજો અને નેક્સ્ટ છે આપણે પછીના પાર્ટમાં જોઈશું.